નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવેશ ધીમર, ધોરણ 8ના અંગ્રેજી વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા ટોપિકમાં આપણે અંગ્રેજી ગ્રામરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો અભ્યાસ કર્યો અને તમને એના માટે ગ્રુપમાં કેટલીક ખાલી જગ્યાઓ પણ આપી હતી, જે વફોર્મની ખાલી જગ્યાઓ કહેવાય એને આપણે સોલ્વ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે ટેન્સીસ નંબર 2 બીજા કાળની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એનો મતલબ થશે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રકારની અવસ્થાઓ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણ પ્રકારની વસ્તુઓ ચાલતી હોય છે, જેમાં આપણે વર્તમાનનો અભ્યાસ તો કરી દીધો, હવે ભૂતકાળનો અભ્યાસ કરવાનો છે. ઘણા બધા ઉદાહરણો ભૂતકાળના હું તમને અહીં આપું કે ભાઈ ભારત મેચ જીતી ગયું હતું, બરાબર છે, હું ગઈકાલે સ્કૂલે ગયો નહોતો. આ બધા જે વાક્યો આપણે બોલીએ છીએ, બરાબર, એ ભૂતકાળના વાક્ય છે. એટલે કે કોઈ ક્રિયા થઈ ગઈ હોય પાછળથી અને એને અત્યારે દર્શાવવી હોય તો આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી, બરાબર છે, જેમ કે ગઈકાલે વરસાદ પડ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ લખ્યું, હું ગઈકાલે બીમાર હતો. હવે જો આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળને કમ્પેર કરવું હોય તો મેં એક અહીં ઉદાહરણ લખ્યું છે, સી કુક્સ ગુડ ફૂડ, તે સરસ રસોઈ કરે છે, બરાબર. હવે અહીંયા આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તમને કઈ રીતે ખબર પડે? તો હવે ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ ક્રિયાપદને જુઓ, ક્રિયાપદની પાછળ એસ લાગ્યું છે, એસ લાગ્યું, અને એની આગળ સી છે, ત્રીજો પુરુષ એક વચન, એના સાથે એસ કે એસર લાગે, એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. મારે આ જ વાક્ય ભૂતકાળમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો સી કુક્ડ ગુડ ફૂડ, તેણે સરસ રસોઈ કરી હતી, બરાબર છે. અહીંયા ક્રિયાપદની પાછળ કયો પ્રત્યય લાગ્યો? ઈડી પ્રત્યય લાગ્યો, બરાબર. આ ઈડી પ્રત્યયને બીજું કંઈ નહીં પરંતુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કહેવાય છે. શું કહેવાય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા વર્તમાન કાળમાં કયા રૂપ આવે? એસ કે ઈ એસ વાળા રૂપ આવે. જ્યારે સાદા ભૂતકાળમાં કયા રૂપ આવે? ક્રિયાપદના ભૂતકાળના રૂપ આવે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે ભૂતકાળના રૂપો શીખવા પડશે, એના પણ નિયમો હશે. જેમ એસ કે ઈ એસના નિયમ હતા એમ ભૂતકાળ બનાવવાના પણ નિયમો હશે, પણ એ આપણે આજના ટોપિકમાં નહીં, અગાઉના વિડીયોમાં, આના પછીના વિડીયોમાં એના વિશે વાત કરીશું. સૌ પ્રથમ તો હવે કાળ આવે એટલે એના ઓળખ સૂચવતા શબ્દ પણ આવે. તો સાદા ભૂતકાળના ઓળખ સૂચવતા શબ્દ કયા છે? યસ્ટરડે, પ્રીવિયસ ડે, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ મંડે, સન્ડે. ટૂંકમાં લાસ્ટ શબ્દ આવે એટલે સમજી લેવાનું કે આ કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું વાક્ય છે. જેવી રીતે સાદા વર્તમાન કાળના ઓળખ સૂચવતા શબ્દ હતા એવરી ડે, એવરી વીક, સમટાઈમ્સ, ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફન, નેવર, આ સાદા વર્તમાન કાળના હતા. સાદા ભૂતકાળના યસ્ટરડે, યસ્ટરડેનો અર્થ શું થશે? ગઈકાલે, બરાબર. બધા જ શબ્દના તેવી થાય કે ભાઈ ગયા રવિવારે, ગયા વર્ષે, ગયા અઠવાડિયે, બરાબર છે, ગયા સોમવારે, એવી રીતે થાય છે. તો આ એના ઓળખ સૂચવતા શબ્દ છે. અહીં મેં વિધાન વાક્યની વાક્ય રચના લખી છે, ધ સ્ટુડન્ટ આસ્કડ અ ક્વેશ્ચન, વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો. આસ્કડ એટલે પૂછવું. અહીંયા આસ્કની બાજુમાં ઈડી પ્રત્યય લાગ્યો છે. કયો પ્રત્યય લાગ્યો છે? ઈડી પ્રત્યય. એટલે આ કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. એની વાક્ય રચના જોઈએ તો એઝ ઓલવેઝ, હંમેશા, કરતા તો પહેલા જ આવે, કરતા એટલે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે વી ટુ, પછી આવશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને છેલ્લે આવશે અન્ય શબ્દ. કોઈ પણ વાક્યની વાક્ય રચના કોઈ પણ કાળમાં કર્તાની બાજુમાં હંમેશા ક્રિયાપદ આવે, એની ઉપર નજર જાય એટલે તમને કાળ ઓળખતા આવડી જાય. હવે બીજી એક વસ્તુ, જેવી રીતે સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપો ઇઝ એમ આર હતા, તેમ સાદા ભૂતકાળના પણ ટુ બીના રૂપો આવશે. તો સાદા ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ કે વેર છે. કયા છે? સાદા ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ કે વેર છે. હવે એના ઉપરથી મેં નીચે એક પાછું કોષ્ટક બનાવ્યું છે, પ્રથમ પુરુષ એક વચન, બહુવચન, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે ખબર પડી જવી જોઈએ, પ્રથમ પુરુષ એક વચન આય, એનું બહુવચન વી, બીજો પુરુષ એક વચન યુ, એનું બહુવચન પણ યુ થશે, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ, એનું બહુવચન શું થશે? ધે થશે. તો આઈ સાથે આવે વોસ, તો વી સાથે આવે વર, યુ સાથે આવે વેર, તો યુ સાથે પણ આવશે વર, હી, સી, ઈટ સાથે આવશે વોસ,
તો ધે સાથે શું આવશે વર બરાબર છે આ વોઝ ઇઝ એમ આરનો જે અર્થ છે એમ થાય છે તેમ વોઝ વેરનો અર્થ શું થાય હતો બરાબર છે વર્તમાન કાળમાં છે ભૂતકાળમાં હતો અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ આવે એ સિવાય બીજું કોઈ પણ પ્રકારનું રૂપ આવશે નહીં બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ સાદા વર્તમાન કાળનો બેઝિક ખ્યાલ હતો અને હવે આના પછીના લેક્ચરમાં આના પછીના વિડીયોમાં આપણે સાદા ભૂતકાળના V2 કઈ રીતે થાય એટલે કે એને ભૂતકાળમાં કઈ રીતે ફેરવાય એના નિયમો જોઈશું પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્યની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં સાદા વર્તમાન કાળમાં તો આપણે યાદ રાખવું પડતું હતું કે આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ રાખવાનું અને હી સી ઇટ હોય તો શું રાખવાનું એસ કે ઈ એસ વાળું રૂપ અહીંયા એવું કંઈ પણ આવશે નહીં આઈ હોય વી હોય યુ હોય ધે હોય હી હોય સી હોય કે ઈટ હોય કે ધે હોય બરાબર છે બધા સાથે ક્રિયાપદનું કયું રૂપ રહેશે ભૂતકાળનું રૂપ રહેશે એના માટે તમને ભૂતકાળના રૂપ આવડવા જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તેને લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેન ક્લાસીસની ચેનલને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ. Thank you.